નમસ્કાર, મીડિયા રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત કરીએ વડોદરા બોટ દુર્ઘટનાની. એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. બોટ દુર્ઘટના મામલામાં હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશન પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. દુર્ઘટના મામલે હાઈકોર્ટ સંજ્ઞાન લેશે. એડવોકેટ એસોસિએશનની રજૂઆત હાઈકોર્ટે સ્વીકારી છે. મુખ્ય ન્યાયાધીશને વિગતોથી અવગત કરાવ્યા. મુખ્ય ન્યાયાધીશે સમાચારોના અહેવાલો પણ મંગાવ્યા છે. તો હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશન પ્રમુખનું જે નિવેદન છે તેને સ્વીકાર્યું છે અને સાથે સાથે સંજ્ઞાન લીધું છે. પર જબ મેં વહાં ગયા હોસ્પિટલ, જબ મેરે લડકે કી બોડી મુજે મિલી તો ઉસમે ઉસને સ્કૂલ ટી શર્ટ પહેની થી ઓર વો બ્લેક પેન્ટ પહેની થી. ઇસકા મતલબ સાફ યે હૈ કે જબ મુજે મેડમ કા 355 કો મેસેજ આયા ઉસસે પહેલે યે કાંડ હો ચુકા. મતલબ ડેથ હો ચુકી થી પર આપકો બતાયા હી નહીં. ડેથ તો મેં જબ હોસ્પિટલ ગયા તો હોસ્પિટલ કર્મચારી ને હમસે યહી કહા કે ભાઈ જબ બચ્ચો કો યહાં લાયે થે તો 99% બચ્ચે એક્સપાયર હો ચુકે થે યહાં પે લા. યે આપકો જાણકારી કબ મિલી યે ઘટના કી? ये जब मैं वहाँ हॉस्पिटल में पहुँचा, मेरा लड़का मेरे सामने मरा पड़ा था, तब मुझे जानकारी मिली. कितने बजे? अब यार ये तो टाइम एग्जैक्ट पता नहीं है, पर 5-6 के बीच की बात है. हाँ ये तो अबे ये तो यार अबे जो आपने इतनी कोई जानकारी नहीं बराबर. अबे ये तो जे लीगल थे से आपने करी सु है. अबे ये तो जे દોષીઓ એના ઉપર જ થાય ને યાર, કે તમારા કે મારા ઉપર તો થાય ના. એક દોષી પેલા ફન પાર્ક વાળા છે ને, એક દોષી સ્કૂલ પ્રશાસન છે. સ્કૂલ ઉપર પણ તમે? હા હા, 100% ની વાત છે. સ્કૂલ પર ફરિયાદ 100% ની વાત છે. 100% ની વાત છે, કારણ કે નિષ્કાળજી છે જ એમની. અત્યારે આશ્વાસન આપી રહ્યા છે, એમની ફરજ છે આશ્વાસન આપવાનું. ગુજરાત ગવર્નમેન્ટ ને કહેવાનું છે કે ભાઈ આ લોકો 1-5 ના જે સ્ટાન્ડર્ડ છે ને, એમનો પ્રવાસ છે ને, એનું રદ કરી દે. કે નાના છોકરાઓને એટલી હમજણ નથી હોતી. સ્કૂલમાંથી એમને કહીએ છીએ કે ભાઈ તમે પ્રવાસ જવાનું છે, એટલે એ લોકો મા બાપની હાથે આવીને જીત કરે છે. ને મા બાપ તમને ખબર છે કે છોકરાની જીતની આમે આ લોકો ઝૂકી જાય છે. ભલે સ્કૂલ પ્રશાસન આપણને ફરજિયાત નહોતું કરતું, પણ છોકરાઓ તો જીત કરે એટલે આપણે મોકલવું પડે. પછી આપણી પાસે રડે એટલે મોકલવું પડે. એટલે સ્કૂલવાળાનું જોઈએ કે 1-5 ધોરણનું વેકેશ જે પિકનિક જાય છે એ બધું બંધ કરવું જોઈએ એમને. ને આ બધું ધંધાઓ બધા બંધ કરવા જોઈએ કમાવાના. એટલે શિક્ષણ મંત્રીને પણ આપણી આ બધી રિક્વેસ્ટ છે કે આ બધું બંધ કરો. આ સ્કૂલ પ્રશાસનને કહેવાની એમ કહેવા છે કે ભાઈ આ પિકનિક બધી બંધ કરો. છોકરાઓને કંઈ 1-5 એમ જરૂર નહોતી, એમને કંઈ જરૂર નહીં પડતી, એમને કંઈ એટલું સમજણ નથી, એમનું નેચર નથી કે બધું સમજે. આ બોટમાં છોકરાઓ બેસેલા, એમને કેવું ખબર કે બોટમાં ચાલવાનું નહીં, ઊભા નહીં થવાનું. 14 છોકરાની બોટની અંદર 21 છોકરાવાળા કોઈ મોકલી દીધા, 30 છોકરાઓ મોકલી દીધા. પાછળની બોટ આખી પાછળ એમ ઉલટી પલટી ગઈ, એટલે પાછળના છોકરાઓ બધા પાણીમાં જતા રહ્યા. એટલે છોકરા નાના છોકરાને એટલી સમજણ ના પડે સાહેબ. એટલે ગવર્નમેન્ટને, ગુજરાત ગવર્નમેન્ટ એટલી કહેવાની વિનંતી છે કે બા 1-5 કે 1-7 ધોરણની પિકનિકો છે ને બધી સ્કૂલ પ્રશાસનની કેન્સલ કરો. કેટલા પણ સ્કૂલમાં લઈ જાય એમને કહો કે ભાઈ આ બધું મના કરે, ભાઈ આ બધું ના ચાલે, કારણ કે નાના છોકરાઓને એટલી સમજણ ના પડે. તો જે સ્થાનિકો છે અને પરિવારજનો છે તેઓ કહી રહ્યા છે કે જે સ્કૂલ છે તેની સામે પણ એક્શન લેવામાં આવશે. સંજય ટાક મારી સાથે જોડાયા છે વડોદરાથી. સંજય, આજે વાલીઓ છે અને તેમના જે પરિવારજનો છે તેઓ શું કહી રહ્યા છે? હવે તેઓ કઈ રીતે આગળ લીગલ કાર્યવાહી કરશે, કોની સામે કરશે? બિલકુલ પંકજ, જે છે વાલીઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. રજૂઆત માટે પહોંચ્યા છો તમે, શું રજૂઆત હતી આપણી? અમને સ્કૂલ પ્રશાસનમાં એને અમે રજૂઆત કરી છે કે ભાઈ આ દોષીઓની તમે જિમ્મેદારી લીધી છે, એ દોષીઓ ધરપકડ થયા છે એમના? કેટલા ધરપકડ થયા છે તમે મને જણાવો. અને હવે કઈ રીતે આપણે આગળ વધવાનું છે, કઈ રીતે ફરિયાદ કરવાની છે? જે લોકો ભાઈ અમને લિસ્ટ માંગી છે એ બધા પેરેન્ટ્સ જોડે અમે મીટિંગ કરીશું, પછી અલગથી અમે કમ્પ્લેન કરીશું. કોની બેદરકારી તમને લાગે છે આ ઘટનામાં? બંને પ્રશાસન, સ્કૂલ પ્રશાસન છે ને જે સ્પોટ પર જે હતું કોન્ટ્રાક્ટર એમનું પ્રશાસન છે. સ્કૂલ પ્રશાસન સામે પણ ફરિયાદ કરવામાં આવશે વાલીઓ દ્વારા? એ તો વાલીઓ જોડે ડિસ્કશન કરીને પણ અમે કહીશું. બિલકુલ. તો પંકજ, જે છે વાલીઓ અહીંયા પહોંચ્યા હતા રજૂઆત માટે અને ખાસ કરીને
જે છે સ્કૂલ પ્રશાસનની પણ બેદરકારી આ જે ઘટના બની છે તેમાં સ્કૂલ પ્રશાસનની પણ બેદરકારી હોવાનો વાલીઓ જે છે તે જણાવી રહ્યા છે અને જે દોષિતો છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ અને સાથે સાથે તેઓ એક વાલીઓનું એક સંગઠન બનાવશે અને સાથે તેઓ જે દોષિતો છે તેમની સામે ફરિયાદ કરશે. સાથે સાથે તેઓનું કહેવું છે કે આ જે ઘટના બની છે જેમાં બેદરકારી સ્કૂલ પ્રશાસનની પણ છે તો તેમની સામે પણ ફરિયાદ કરવાની જે છે તેમણે કાર્યવાહી શરૂ કરી છે. જી જી સંજય, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો જે પરિવારજનો છે, વાલીઓ છે, તેઓ ઈચ્છી રહ્યા છે કે કડક એક્શન લેવામાં આવે. ઋત્વિજ સોની પણ મારી સાથે જોડાયા છે. ઋત્વિજ, આપે પૂછવા માંગીશ કે આપ અત્યારે જે વિસ્તારમાં છો ત્યાં આપ અત્યારે શું જોઈ રહ્યા છો? પોલીસ હવે કઈ રીતે જે 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેની સામે એક્શન લેશે? પંકજ, હાલ જે એફએસએલની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે અને આપ જોઈ શકો છો આ એ જ બોટ છે કે જેની અંદર આ બનાવ બન્યો હતો. આ જ બોટની અંદર બાળકો સવાર હતા અને આ બનાવ બન્યો હતો અને ત્યારબાદ સમગ્ર જે મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા 18 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટનાની અંદર એક એફએસએલનો રિપોર્ટ છે તે પણ એક મહત્વનો ભાગ ભજવતો હોય છે. એટલે હાલ આપ જોઈ શકો છો હાલમાં જે હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમની સાથે એફએસએલના અધિકારીઓ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે અને જે બોટની અંદર બનાવ બન્યો હતો તે બોટની પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કયા સંજોગોની અંદર બનાવ બન્યો હતો, કેટલા એની કેપેસિટી હતી, કેટલા લોકો બેસાડવામાં આવ્યા હતા, બોટનું ફિટનેસ સર્ટી હતું કે કેમ, બોટ કઈ હાલતમાં હતું કે કેમ, આ તમામ બાબતોની વિગત છે તે હાલમાં મેળવવામાં આવી રહી છે અને એફએસએલની ટીમ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. એફએસએલનો રિપોર્ટ પણ આ સમગ્ર કેસની અંદર એક મહત્વનો ભાગ ભજવી શકે છે અને એફએસએલની ટીમ દ્વારા અહીંથી જે જરૂરી વિગતો એકત્ર કર્યા બાદ એક રિપોર્ટ પણ પોલીસને સોંપવામાં આવશે. એટલે હાલમાં પોલીસ દ્વારા તેમની જે કાર્યવાહી છે તે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને આપ જે દ્રશ્ય પણ જોઈ શકો છો હાલમાં એફએસએલની ટીમ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. જે સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ ઘટનાની ગંભીરતા રાજ્ય સરકારે પણ લીધી હતી અને તાત્કાલિક આ જે ઘટનાની અંદર જે પણ જવાબદાર લોકો છે તેઓની સામે કાર્યવાહી કરવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક જે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બોટ ચલાવનાર બે વ્યક્તિઓ હતા તે અને ઉપરાંત એક વ્યક્તિ, એટલે કુલ 3 વ્યક્તિઓ છે તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાંથી એક બોટ ચલાવનાર વ્યક્તિ છે તેને ઈજા પહોંચી હતી જેને હાલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય જે બે વ્યક્તિઓ છે તેઓની ધરપકડ કરવામાં આવી છે. એટલે હાલમાં આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ જે બોટના દ્રશ્યો છે કે જે બોટ પલટી ખાઈ ગઈ હતી અને તેમાં જે સવાર બાળકો છે તે આ તળાવની અંદર ડૂબ્યા હતા. એટલે હાલમાં આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે. 9 જેટલી ટીમો છે જે ફરાર અન્ય જે આરોપીઓ છે, લગભગ 16 જેટલા આરોપીઓ છે તેઓને પકડવા માટે 9 જેટલી ટીમો છે ગઈકાલ રાત્રે જ કામે લગાડી દેવામાં આવી છે અને તાત્કાલિક રીતે તેઓની ધરપકડ થાય તે પ્રકારના પ્રયાસો છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલમાં એફએસએલના અધિકારીઓ દ્વારા આ મામલે જે બનાવ બન્યો હતો તેની વિગતો એકત્ર કરીને તપાસ કરવામાં આવી રહી છે. જી જી ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સંજય, આપનો પણ આભાર. તો વડોદરામાં બોટ દુર્ઘટનાને લઈને તપાસ હવે તેજ બની ગઈ છે. વાલીઓ જે છે એવો ઈચ્છી રહ્યા છે કે જે કોન્ટ્રાક્ટર છે તેને જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેની સામે પણ એક્શન લેવામાં આવે અને સ્કૂલ પ્રશાસનની પણ એક બેદરકારી અહીંયા દેખાઈ રહી છે. વાલીઓ હવે ભેગા થઈને એક મીટિંગ કરશે અને એ મીટિંગમાં જે ડિસ્કશન થશે એ પ્રમાણે તેઓ આગળ વધશે. હાલ તો 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવેલો છે. તો વડોદરા બોટ દુર્ઘટના મામલામાં હવે સ્કૂલ પર પહોંચ્યા છે ડીસીપી ડોક્ટર લીના પાટીલ. ન્યૂ સનરાઇઝ સ્કૂલે પહોંચ્યા છે. બોટ દુર્ઘટના મામલે હવે તપાસનો ધમધમાટ તેજ કરી દેવાયો છે. કેવી રીતે આ ઘટના બની અને તેમાં કોનો વાંક હતો, જવાબદારી કોની હતી એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે. ડીસીપી અત્યારે સ્કૂલમાં પહોંચ્યા છે. ડોક્ટર લીના પાટીલ ન્યૂ સનરાઇઝ સ્કૂલે પહોંચ્યા છે અને સ્કૂલના જે સંચાલકો છે, શિક્ષકો છે, તેમની સાથે વાતચીત કરી હતી. તો ડીસીપી ડોક્ટર લીના પાટીલ અત્યારે સ્કૂલ પર પહોંચ્યા છે અને તેમણે સ્કૂલના શિક્ષકો સાથે વાતચીત કરી હતી અને સ્કૂલ પ્રશાસનની જે જવાબદારી હોય છે તેને ત્યાં કોઈ ચૂક રહી છે કે કેમ તેની પણ તેમનો તાગ મેળવ્યો હતો અને જે શિક્ષકો છે તેમની સાથે એમણે વાતચીત કરી હતી. ઘટના સમયે કયા શિક્ષકો ત્યાં હતા તેની પણ તેમણે વિગતો મેળવી.
તો વડોદરા દુર્ઘટના બાદ કરુણાંતિકા જેવા દ્રશ્યો સર્જાયા. 12 બાળકો અને 2 શિક્ષિકાના મોત થયા. વડોદરાના વાડી તાઈવાડા ખાતે મૃતક બાળકની દફન વિધિ કરવામાં આવી. 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. બાળકની દફનવિધિ દરમિયાન સૌ કોઈના હૃદય દ્રવી ઉઠે એ પ્રકારના કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આખો વિસ્તાર જાણે હિમકે ચડ્યો હોય એ પ્રકારે મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા અને ખાસ તો આ ઘટનાને લઈને ખૂબ જ દુઃખી જોવા મળી રહ્યા છે. આ દુર્ઘટના સામે આવ્યા બાદ હવે કરુણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખૂબ જ નાના આ બાળકો, પ્રાથમિક કક્ષાના આ બાળકો, ભૂલકાઓ કે જે એમને પિકનિક માટે તેઓ જે બોટમાં ગયા હતા, પિકનિકની સફરે ગયા હતા અને એ બોટ તેમના માટે જીવલેણ સાબિત થશે તેમનો તેમણે સપનામાં પણ ખ્યાલ ન હતો અને એ ઘટના જ્યારે બની છે ત્યારે હવે કરુણ દ્રશ્યો સર્જાયા છે. અને હાલ એક મહત્વપૂર્ણ ખબર. વડોદરામાં 14 માસૂમોના મોત. દુર્ઘટનાના 3 તારણહાર અહીંયા સામે આવ્યા. એક રીતે કહીએ તો દેવદૂત સમાન સાબિત થયા હોય એ પ્રકારના 3 લોકો પણ છે. પ્લાસ્ટિકનું કામ કરતા માનસિંહ બન્યા રિયલ હીરો. દુર્ઘટનાની જાણ થતા ઊંચી રેલિંગ કૂદ્યા હતા માનસિંહ. રસ્તા ઉપર આવતા વાહનો ઉભા રાખીને મદદ માંગી 3 થી 4 માસૂમ બાળકોને માનસિંહે બહાર કાઢ્યા. કસૂરવાર સામે કડક કાર્યવાહી થાય તેવી પણ તેમણે માગણી કરી. વડોદરા શહેરના હરની તળાવ ખાતે ગઈકાલે બોટ પલટી થઈ ગઈ, જેમાં મોટી માત્રામાં એટલે કે 14 કિલા જે માછીમાર પોતાનો જીવ ગુમાવ્યો. ત્યારે જે સ્થાનિકો છે તેઓ પણ મદદે દોડી આવ્યા હતા. એ પૈકી એક માનસિંહભાઈ જે છે તે આપણી સાથે છે. માનસિંહભાઈ જે છે તેમણે પોતાના જીવના જોખમે જીવન રક્ષક બનવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમની સાથે વાત કરીશું. માનસિંહભાઈ શું કહેશો, આ ઘટના કેવી રીતે બની તમે તમારું